જીવ અધ્ધર કરી દીધા ઘટનામાં કિનારા પર ઉમટેલી ભીડમાં એક યુવતી દરિયામાં ડૂબી ગઈ હતી જોકે કિનારા પર ઉપસ્થિત કેટલાક યુવકોએ જીવને જોખમમાં મૂકીને યુવતીને બચાવી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સોમવતી અમાસને કારણે તિથલના દરિયામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી દરિયામાં ભરતી હોવા છતાં પણ અનેક લોકો જોખમી રીતે દરિયા કિનારા નજીકના અંતરે જોવા મળ્યા હતા ઉછળતા મોજાની ઝપટમાં કિનારે ઉભેલી યુવતી આવી ગઈ હતી આથી મોજાની થાપટ વાગતા જ મોજાની સાથે દરિયામાં તણાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા હવે સમય થઈ ગયો છે ક્રિપ્ટો કરન્સીની લો સ્વાગત છે ક્રિપ્ટોકરન્સીની વિશેષ શ્રેણીમાં ઝેપ અને નેટવર્ક એટીન પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ આ સમજૂતીમાં આપણે ક્રિપ્ટોકરન્સીના વિવિધ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને ક્રિપ્ટોકરન્સી સ્પેસમાં તેનું મહત્વ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું ક્રિપ્ટોકરન્સી વિશે જો તમે જાણતા હો તો તમે બ્લોક ચેઇનનું નામ તો સાંભળ્યું જ હશે કારણ કે ક્રિપ્ટો કરન્સી બ્લોક ચેઇનના માધ્યમથી જ કામ કરે છે આજે અમે આપને જણાવીશું કે બ્લોક ચેઇન શું છે હકીકતમાં આ એક પ્રકારની ડિજિટલ લેજર છે વર્ચ્યુઅલી બધી જ વસ્તુને રેકોર્ડ કરવા માટે એક પ્રોગ્રામ બનાવવામાં આવે છે એક બ્લોકચેઇનમાં ઘણા બધા ચાર બ્લોક હોય છે અને આ બધા જ બ્લોકમાં એક ખાસ ડેટાના ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ હોય છે બ્લોકમાં ક્રિપ્ટોને લઈને વોટિંગ રેકોર્ડ તે ઉપરાંત મેડિકલ રેકોર્ડ પણ રાખી શકાય છે તો સરળ ભાષામાં તેની વાત કરીએ તો બ્લોક ચેઇન ઇન્ફોર્મેશનને રેકોર્ડ કરવાની એક સિસ્ટમ છે જેને બદલવી હેક કરવી અથવા તો તેની સાથે છેતરપિંડી કરવી ઘણી મુશ્કેલ અથવા તો અશક્ય છે ચલો તમને જણાવીએ કે બ્લોક ચેઇન શા માટે જરૂરી છે કોઈ પણ ધંધો ઇન્ફોર્મેશન પર ચાલે છે જેટલી જલ્દી ઇન્ફોર્મેશન મળે ધંધો તેટલો જ સારો હોય છે બ્લોકચેઇન એ ઇન્ફોર્મેશન ડિલિવર કરવા માટે આદર્શ છે કારણ કે આ ઇમ્યુટેબલ લેજર પર તાત્કાલિક અને પારદર્શક ઇન્ફોર્મેશન શેર કરે છે જેને લઈને નેટવર્કના તે જ સભ્યો એક્સેસ કરી શકે જેની પાસે તેની પરવાનગી હોય એક ચેન નેટવર્ક ઓર્ડર પેમેન્ટ એકાઉન્ટ પ્રોડક્શન અને ઘણી બધી વસ્તુઓ ટ્રેક કરી શકે છે અને આના પર ટ્રાન્ઝેક્શનની તમામ માહિતી છેલ્લે સુધી જોઈ શકાય છે